ટોક્યોથી પરત ફરેલા ઓલિમ્પિકના મેડલ વીરોનું દિલ્હીમાં ભવ્ય સ્વાગત. એરપોર્ટ પર સેંકડો ચાહકો રહ્યા હાજર. ખુલ્લી જીપમાં કાઢ્યું સરઘસ. લોકસભામાં ઓબીસી અનામત સાથે જોડાયેલું બિલ પસાર. રાજ્યોને ઓબીસી યાદી તૈયાર કરવાનો મળશે મોકો. તો પૂર્વ કાયદા પ્રધાન સંઘાણીએ કહ્યું કાયદામાં આર્થિક માપદંડ રાખવા જરૂરી. સીએમ રૂપાણીએ રાજ્યમાં વહેલી વિધાનસભા ચૂંટણીની શક્યતા નકારી. કહ્યું સમય સરજ થશે ચૂંટણી. અમે પ્રજા વચ્ચે જનારા લોકો છીએ. રાજ્યમાં તબીબોની હડતાલ યથાવત. સીએમ રૂપાણીએ કહ્યું ગેરવ્યાજબી માગણીઓ સામે નહીં ઝૂકે સરકાર. તો નીતિન પટેલે કહ્યું સરકાર ચર્ચા માટે તૈયાર, પણ હડતાલ પૂર્ણ કરે તબીબો. નર્મદા જિલ્લામાં કોરોનાના નિયમોના દજાગરા ઉડ્યા. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો થયા એકત્ર. ધારાસભ્ય મહેશ વસાવા સામે નોંધાયો ગુનો. અમરેલીમાં ટ્રક ઝૂંપડામાં ઘૂસી જતા 8 લોકોના ઘટનાસ્થળે મોત. સાવરકુંડલાના બાઢડા ગામે ટ્રક ચાલકે સર્જ્યો અકસ્માત. સરકારે પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત કરી. શાળા અને કોલેજ ખોલવા સમયે આરટીપીસીઆર ટેસ્ટિંગ બુથ ખોલવાનો આદેશ રાજ્ય સરકારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને કર્યો પરિપત્ર. આણંદ નગરપાલિકા પાસે આવેલી ઇમારતમાં ભીષણ આગ. ફટાકડાની દુકાનમાં લાગેલી આગ બાજુની ઇમારતમાં પણ પ્રસરી. ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉલવવાના પ્રયાસ ચાલુ. સારા વરસાદ માટે હજુ જોવી પડશે રાહ. આગામી સપ્તાહ દરમિયાન સારા વરસાદની શક્યતા નહીવત. છૂટાછવાયા વરસાદની આગાહી. શ્રાવણ મહિનાના પહેલા દિવસે જ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા. તો સોમનાથ દાદાના દર્શન કરવા ભારે ભીડ.